મહુડા અકોટા રોડ પર રવિવારે રાત્રે સર્જાયેલ અકસ્માતમાં પત્નીનું મોત. બાઇક પર જઈ રહેલા દંપતીને BMW કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પતિ પત્ની બંને સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન સાહિનબેનનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની પોલીસે અટકાયત કરી. સ્નેહલ પટેલ કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાર્સિંગ માટે આવેલી કાર લઈને મિત્રો સાથે ફરવા નીકળેલ સ્નેહલ પટેલે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ અને તેના ત્રણ મિત્રો નશામાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. JP રોડ પોલીસે અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ સહિત તમામની અટકાયત કરી હતી. રવિવારે રાત્રે આશરે 8 વાગે જે નાયરા પેટ્રોલ પંપ છે અકોટા બ્રિજ પાસે, ત્યાં એક કપલ જે છે એ બાઇક ઉપર જતા હતા. એમના પાછળથી એક બહુ તેજ સ્પીડમાં BMW કાર આવીને એમને બહુ જોરથી ટક્કર મારી. આથી જે મહિલા છે આ પડી ગયા અને એમની ત્યાં જ ડેથ થઈ ગઈ. વધુમાં તપાસ કરતાં જણાવવા મળ્યું કે જે BMW છે આ રાયપુર છત્તીસગઢથી લેવામાં આવેલી છે અને એના જે ઓનર છે એ જગદીશભાઈ, એ બોમ્બે રહે છે જગદીશ માળી કરીને. અને આ ગાડી એકદમ નવી ગાડી છે, શોરૂમથી લેવામાં આવી હતી અને એમનું રજીસ્ટ્રેશન કરવા માટે દમણ સિલવાસા લઈ જવાના હતા. તો આમાં જે છે ડ્રાઈવર સ્નેહલ પટેલ કરીને અહીંયા મહિન્દ્રાના શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોય છે અને એમના બીજા મિત્ર જે મુસ્તાક, સદ્દામ અને વિશાલ કરીને છે એ પણ અહીંયા છૂટક મજૂરી અને સેલ્સમેન તરીકે નોકરી કરતા હોય છે. એ લોકો આ ગાડી જે છે છાણી વિસ્તારમાંથી એમના મિત્રથી લીધી હતી અને સિલવાસા રજીસ્ટ્રેશન કરવા માટે જવાના હતા. પણ આ દરમિયાન એ લોકોએ બહુ નશો કરીને ડ્રાઇવિંગ કરતા હતા અને પેટ્રોલ પંપ પાસે વગર કંટ્રોલ દોડાવીને જે બાઇક ઉપર મહિલા દંપતી હતા, જે મહિલા અને પુરુષ દંપતી હતા, એમને ટક્કર મારી, એમનાથી એમની મૃત્યુ થઈ ગઈ. આ પછી અમે લોકોએ જે ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કર્યો છે અને 304A જે IPCની કલમ છે અને બીજી જે એક્સિડન્ટ લગતની કલમો છે આ મુજબ કાર્યવાહી કરી છે. 4 આરોપીની અટક થઈ ગઈ છે. સ્નેહલ પટેલ કરીને જે છે જે પોતે ડ્રાઈવ કરતા હતા આ અમે મુખ્ય આરોપી છે. એમના ઉપર 304A કલમ IPCની અમે લોકોએ લગાડી છે. અમે લોકોએ તપાસ કરી રહ્યા છે. આમાં પ્રથમ દ્રષ્ટિયા તો એવું જણાવવામાં મળ્યું છે કે આ ગાડી જે છે આ રાયપુરથી પરચેસ કરવામાં આવી હતી. એમના ઓનર જે છે એ મુંબઈ રહે છે અને આનો જે રજીસ્ટ્રેશન કરવાનો છે આ સિલવાસ દમણમાં કરવાનો છે. તો કેવી રીતે ટેક્સનું અને જે લૂપ હોલ છે એનો ફાયદો ઉઠાવીને એ લોકોએ બીજી જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું છે. હવે આ કઈ કૌભાંડ છે આમાં અમે લોકોએ આગળ તપાસ કરી રહ્યા છીએ.